प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव में कई युवक और युवतियों ने अपनी कारकिर्दी से ज्यादा अपनी सेवा को प्राधान्य दिया है। आज के आत्मकेंद्रित युग में सेवा से जुड़े युवाओं की अस्मिता हम सबको नतमस्तक कर दे ऐसी अनमोल है। आइए आज ऐसे ही एक नवयुवान को मिलते हैं जिन्होंने एम फार्म का अभ्यास पूर्ण किया। मारो नाम मुकुल सिंह चावड़ा छे, हूँ सुरेंद्रनगर थी छू। मारो अभ्यास मास्टर ऑफ फार्मसी छे। मारे मास्टर्स नो अभ्यास चालू हतो तो अमारे एनी अंदर लास्ट सेम नी अंदर अमारे अमारो रिसर्च अमारे पोतानी सबमिट करवी पड़े आगली। तो मारो ध्येय एवो हतो कि हूँ मारो रिसर्च कॉलेज मां करवा करता कंपनी अंदर आपूँ, मारी पोतानी रिसर्च करूँ अने हूँ एना ऊपर पेटेंट करूँ। उत्साह एवो हतो कि हूँ कंपनी मां प्रयत्न करूँ एम। तो ये प्रयत्न माटे मैं 3 महीनानी अंदर 700 इंटरव्यू आप्या અને પછી એકાદ બે મહિના થયા ને પછી મને ઓફર આવી, ઓર્બિટ ફાર્મા કરીને કંપની છે, તો એમાંથી મને ઓફર આવી કે આ રીતે તમે F&D ડિપાર્ટમેન્ટની અંદર જોઈન કરી શકો છો ફોર્મ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટમાં। તો ત્યાં આગળ હું એઝ અ જુનિયર ફોર્મ્યુલેશન સાયન્ટિસ્ટ તરીકે મેં જોબ ચાલુ કરી। એ ફોરેન બેઝ કંપની હતી તો અમારે ત્યાં એવું હોય કે ટેકનોલોજી ટ્રાન્સફર માટે બહાર વિદેશ જવું પડે, જો હું ત્યાં જાત તો પછી હું અહીંયા સેવાનો અવસર ચૂકી જાત। મેં અંતરમાં વિચાર કર્યો કે મારે પહેલી પ્રાયોરિટી સેવાને આપવી છે। 25 વર્ષ હું ભણ્યો પણ એ ખાલી મારી જીવનની મૂડી ભેગી કરવા માટે, પણ એવી રિસર્ચ શું કામની કે જે હું મારા જ કામમાં ન આવે। આંતરિક બળ અને આંતરિક ખુમારી જો જીવનમાં આવતી હોય ને કોઈ પણ વ્યક્તિના જીવનમાં, તો એક મંદિર અને એની સેવા આ એના ઉપરથી જ આવે। એટલે મેં સેવાને પહેલી પ્રાયોરિટી આપી અને નોકરી તો શું ભગવાન કરતા હરતા છે, કીડીના કણ અને હાથીના મણ આપી જ દે છે। સેવા પૂરી થશે પછી મને બીજી નોકરી મળી જશે અને પછી નોકરીની અંદરથી મેં રિઝાઇન મૂક્યું ઘરેથી પરમિશન ને બધું લઈ। હું 15-5 થી અહીંયા સેવામાં છું એટલે અંદાજિત 6.5 મહિના ઉપર મારે અહીંયા સેવામાં થઈ ગયું। મેં એવા એવા સ્વયંસેવકો જોયા છે કે જેને પોતાના 1000-1000 કરોડ 700-700 કરોડની પોતાની સાઈટ ચાલતી હોય તો એ અહીંયા આવી સંડાસ સાફ કરે છે। મેં આ બધા વ્યક્તિઓને જોયા અહીંયા તો મને ઉલટાનું હાશ થઈ કે મેં જે કંઈ પણ કર્યું આ જે છોડ્યું છે એ તો કાંઈ નથી। હું આ કદાચ જો નોકરી કન્ટિન્યુ રાખે તો કદાચ મારી પાસે પૈસો હોત પણ વેલ્યુઝ ના હોત, સંસ્કાર ન હોય,